તો આ જે ક્વેશ્ચન છે ટોટલી થિયરીટિકલ કહી શકાય, બરાબર, કે સૂર્યોદય થાય એ થોડી ક્ષણ પહેલા સૂર્ય દેખાવાનું કારણ શું. તો હું તમને બીજી એક્સ્ટ્રા વાતો પણ કહી દઈશ કે જે પૂછી શકાય તો તમને કામ લાગે. તમને પહેલા તો ખબર જ છે કે માની લો કે આ જગ્યાએ તમે આ આપણા પૃથ્વી માતા છે, બરાબર, અહીંયા તમે ઉભેલા છો સરસ મજાના, બરાબર છે. માની લો કે આને તમે ક્ષિતિજ રેખા કહેતા હોય, પણ તમને ખબર જ છે કે પૃથ્વીની આજુબાજુ છે એ ઘણા બધા વાયુનું વાતાવરણ છે, પણ અમુક કિલોમીટર સુધી જ છે, હે ને, કાંઈ અનંત વિસ્તાર સુધી નથી. હવે માની લો કે આમાંથી કોઈ પ્રકાશનું કિરણ અત્યારે ઓલરેડી સૂર્ય છે ને એ ક્ષિતિજ રેખાની નીચે છે, તો ક્ષિતિજ રેખાની નીચે હોય તો એ ઉગેલો કહેવાય નહીં, હજી સૂર્યોદય થયો નથી. પરંતુ આમાંથી જે કિરણ આવતું હોય ને એ અહીંયા માધ્યમ બદલે છે, માધ્યમ બદલે તો વક્રી ભવન થાય ને થાય, તો વક્રી ભવનના લીધે એ પ્રકાશ તમારી આંખમાં આ રીતે પ્રવેશશે. હવે તમે એને આવી રીતે સીધો જ જોઈ શકશો, કારણ કે આપણે આપણી દ્રષ્ટિરેખાને આમ બેન્ડ કરી અને જોઈ શકીએ નહીં, નહીંતર તો તમે જે ક્લાસમાં સ્ટડી કરતા હોય પણ તમે બાજુના ક્લાસમાં જોતા હોય બેઠા બેઠા, હે ને, કારણ કે મજા એ કે મજા એમાં જ આવે, પણ એવું નથી થતું, હે ને, અને ખબર જ છે. તો એનો મતલબ જે દ્રષ્ટિરેખા સૂર્ય ખજરી એટલે સૂર્ય છે એ સ્થિતિજ રેખાની નીચે હોય, પણ એ દેખાશે તો ક્યાં, વિદ્યાર્થી મિત્રો, ઉપર. એટલે આ હકીકતમાં સૂર્ય અહીંયા છે, આ તો એનું પ્રતિબિંબ છે. તો એનું પ્રતિબિંબ જુઓ તો તમને ક્ષિતિજ રેખાની ક્યાં મળ્યું, ઉપર. તો ક્ષિતિજ રેખાની ઉપર મળે એનો મતલબ સૂર્યોદય થઈ ગયેલો કહેવાય. તો હવે સ્ટેટમેન્ટ ક્લિયર થયું, હકીકતમાં સૂર્ય તો ક્ષિતિજ રેખાની નીચે હોય પરંતુ થોડાક સમય પહેલા તમને પ્રતિબિંબ દેખાઈ જશે એટલે સૂર્યોદય વહેલો થશે. તો આનાથી રિવર્સ સ્ટેટમેન્ટ હોય તો વેરી ગુડ, સૂર્યોદય વહેલો થાય તો સૂર્યાસ્ત થોડુંક મોડું, હે ને, એટલે આ વહેલો દેખાશે તો પેલું લેટ સુધી તમને થશે. અને એ જે સમય છે કેટલો છે, યસ, 2 મિનિટ સૂર્યોદય માટે અને 2 મિનિટ સૂર્યાસ્ત માટે, એટલે ટોટલ પૂછે તો 4, વેરી ગુડ, ટોટલ પૂછે તો 4 છે, હોય ધ્યાન રાખવું. અને એના માટેનો 2 મિનિટ માટેનો જે સમયનો ફેરફાર છે એના માટે આ ખૂણો મળે છે, ખૂણો કેટલો રિસ્પોન્સિબલ છે, 0.5 ડિગ્રી જેટલો. તો આ ડેટા ધ્યાનમાં રાખવું, આખા દિવસનો સમયનો ફેરફાર 4 મિનિટ, પણ તમને ખાલી સૂર્યોદય માટે કે કેટલો વહેલો, તો 2 મિનિટ વહેલો, સૂર્યાસ્ત કેટલો લેટ, કેટલો મોડે સુધી, તો 2 મિનિટ. ઓકે, ચલો, તો આ અત્યારે આનો આન્સર શું આવશે ભાઈ, આ બધું થવાનું રીઝન એક જ છે, શું, વક્રી ભવન નામની ઘટના. તો એના માટે આન્સર આવવો જોઈએ ઓપ્શન નંબર B ઇઝ ધી કરેક્ટ આન્સર.